યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે આ વિડીયો પ્રથમ વખત નિહાળી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે જો તમારે વધારે વિડીયોઝ જોઈતા હોય તો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અમે આ વખતે પ્લે સ્ટોરમાં અમારી એપ્લિકેશન પણ લાવી રહ્યા છીએ. એમાં શું શું મળશે તો કે તમને વિદ્યાર્થી મિત્રોને, શિક્ષકોને અને વાલીઓને પણ ઉપયોગી થાય એવી અમારી એપ્લિકેશન છે. એમાં તમને દરેક વિષયનું ધોરણ 1 થી લઈ અને ધોરણ 12 સાયન્સ કોમર્સને લગતું દરેક વિષયનું મટીરિયલ, વિડીયોઝ, લેક્ચર અને સાથે સાથે PDF પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અને શિક્ષકો માટે તો ખાસ પેપર જનરેશનનો ઓપ્શન પણ અમારા એપ્લિકેશનમાં છે. એ પેપર જનરેશનમાં તમે તમારા નામ સાથે અને વોટરમાર્ક સાથે તમે વર્લ્ડ ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો અને એમાં સાથે સાથે તમે એડિટ પણ કરી શકો. અસ્તુ. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ, એમાં સ્વાધ્યાય 1.2 જોઈએ છે અને એમાં પ્રશ્ન નંબર 2 જોઈએ. તો શું કહે છે તો કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી ટીમ એ ના ગુણ, -40, 10 અને 0 છે, અને ટીમ બીના ગુણ 10, 0 અને -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે, કઈ ટીમના ગુણ વધુ છે એ નક્કી કરવા માટે આપણે શું કરવું પડશે તો કે બંને ટીમના કુલ ગુણ શોધવા પડશે. તો બંને ટીમના કુલ ગુણ શોધવા માટે પહેલા રાઉન્ડમાં પહેલી ટીમના એ ટીમના શું છે તો કે -40 + 10 + 0. તો -40 કૌંસ છૂટો પાડી દઈએ, +10 + 0 એટલે 10 + 0 એટલે 10, -40 + 10 નિશાની અલગ અલગ પ્રક્રિયા, બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય નિશાની મોટા પદની. ઓકે, તો ટીમ એના કુલ ગુણ આપણને મળી ગયા. એવી જ રીતે જો આપણે શોધીએ ટીમ બીના કુલ ગુણ, શું શોધીએ ટીમ બીના કુલ ગુણ, તો આપણને ખ્યાલ આવે શું શું છે ટીમ બીના કુલ ગુણ, ક્યાં ક્યાં છે ગુણ, 10 + 0 - -40. તો હવે જોઈએ 10 + 0 એટલે 10 + -40, નિશાની છે બેની અલગ અલગ પ્રક્રિયા, બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય નિશાની અગેઇન મોટા પદની. તો બંનેના કુલ ગુણ આપણને મળી ગયા છે. જુઓ તો જરાક, બંનેના કુલ ગુણ મળ્યા તો આપણને નક્કી કરી શકીએ કોના કુલ ગુણ વધુ છે. ઓ હે, આ તો ટીમ એને -3, ટીમ બીને -30. મતલબ કે બંને ટીમના કુલ ગુણ કેવા છે, સરખા છે. અને બીજો પ્રશ્ન એવો છે કે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ કોને, તો કે પૂર્ણાંક સંખ્યાઓને શું આપણે કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. હા, જુઓ ને, પહેલાં -40, 10 અને 0 બે બધાને સરવાળો કર્યો તો એ -30 આવ્યો, પછી શું કર્યું તો કે 10 પછી 0 ને પછી -40 એનો સરવાળો કર્યો તો પણ આપણને જવાબ છે -30 જ આવ્યું. તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. ઓકે, હવે બીજો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ વિધાનોને સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. તો એના માટે -5 + -8 અને સામે પૂછે -8 + ખાલી જગ્યા, વચ્ચે એ બી છે બરાબરની નિશાની તો જ મુકાય. જ્યારે સરવાળામાં આપણે ભણી ગયા ક્રમનો નિયમ આડાવાળા, તો -8 પહેલાં લીધો તો અહીંયા શું હશે -5. શું કયો ગુણધર્મ દર્શાવે છે તો કે સરવાળા માટેનો ક્રમનો નિયમ આડાવળો સરવાળો આપણે કરી શકીએ. હવે જુઓ તો -53 + ખાલી જગ્યા બરાબર -53, સરવાળામાં એવું તો કંઈક ઉમેરો જવાબમાં કંઈ ફેર ન હોય, તો એ માટેનું જોયું તો આપણે. હા, સરવાળા માટેનો તટસ્થ અંક કયો છે, તટસ્થ ઘટક કોણ છે, તો કે સરવાળા માટેનો તટસ્થ ઘટક છે 0. શા માટે, તો કે સરવાળા માટે નો તટસ્થ ઘટક 0 છે. ઓકે, આગળ વધીએ. 17 + 0 = 0. 17માં એવું કંઈક ઉમેરો સરવાળો 0 આવે, એ પણ આપણે જોયું હતું કે એવી સંખ્યા કે જેનો સરવાળો 0 આવે એવી કઈ સંખ્યા, હા, પરસ્પર વિરોધી સંખ્યા કે જેનો સરવાળો 0 આવે. પરસ્પર વિરોધી સંખ્યા આ છે +17, એવી તો કઈ સંખ્યા ઉમેરું તો એનો સરવાળો 0 હતો, કે -17. પરસ્પર વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. ચોથો, +13 - 12 - ખાલી જગ્યા બરાબર 13 - 12 - 7.
હવે કઈ સંખ્યા ઘટે છે સરવાળામાં, આમાં કંઈક અડાવળું છે? જુઓ, પહેલાં આ બે કાઉન્ટ છે, પછી ખાલી જી, ઓલામાં પાછળના બે કાઉન્ટ છે, પછી આગળનો સરવાળો. આવું તો કંઈક સરવાળામાં જોયું હતું. કયો નિયમ? જૂથનો નિયમ. પહેલાં બે, પહેલા કાઉન્ટનો સરવાળો કરો પછી ઉમેરો, અથવા તો પહેલી સંખ્યા એમનો ઉમેરો પાછળનો કાઉન્ટ ઉમેરો. તો કઈ સંખ્યા ઘટે છે? માઇનસ સાત. શું છે? તો કે સરવાળા માટેનો, સરવાળા માટેનો જૂથનો નિયમ. ઓકે, હવે શું કહે છે? માઇનસ ચાર પ્લસ પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર પ્લસ પંદર વત્તા ખાલી જગ્યા. તો હવે આ બાજુ જુઓ, આ બાજુ કોણ? અહીંયા માઇનસ ત્રણ છે, ચાર. પહેલાં આ બેનો સરવાળો કર્યો, આ કેસમાં આ બેનો સરવાળો કર્યો, તો અહીંયા શું આવશે? માઇનસ ત્રણ. અગેન અહીંયા પણ શું છે? સરવાળા માટેનો જૂથનો નિયમ. આ રીતે આપણું જે એક્ઝામ્પલ નંબર ત્રીજું અને ચોથું છે ક્લિયર થાય છે. આ છે બધા નિયમો જે બેઝિક આપણે ભણ્યા, એનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. થેન્ક યુ.